ડણકે ગાંધે ડુંગરા નદીએ હેન્દર નીન પાણે પાણે વાતો પડી એવી ગાંધી અમારી ગીત. ગુજરાતના ઉગતા કલાકારો માટે એક સુવર્ણ તક એટલે વોઇસ ઓફ ગુજરાત. વોઇસ ઓફ ગુજરાત અમારે સ્ટુડિયો તિરથ અને હિરેન પરમાર દ્વારા એક અનેરો અનોખો અને હરખભર્યું સાહસ એટલે વોઇસ ઓફ ગુજરાત. ગુજરાતની ધરતીના છાના ખૂણે છુપાઈને જે ધૂળમાં ધરબાયેલા રત્નો છે ગાયક કલાકારો, એને માટે એક સુવર્ણ તક. અમારે હિરેન પરમાર ગાયકોના ચાહક છે. એમના તિરથ સ્ટુડિયોની અંદર ઘણા એવા નાના નાના કલાકારો ગાય અને અત્યારે ટોચ ઉપર છે. મારું કહેવાનું સાદી ભાષામાં, પહેલી વાર કેસેટ બને ત્યારે એકદમ એવા ગરીબ થઈને આવ્યા હોય, કારણ કે પોતાની સ્થિતિ એવી હોય. અને પછી ઈ સ્ટુડિયો તિરથ દ્વારા જે ગુજરાતના ખૂણે ખૂણે, સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે, ગામડે ગામડે પહોંચે અને પછી એની પબ્લિસિટી મેળવે, નામના મેળવે, આજ એના ઘર હર્યા ભર્યા છે. તો આજ સ્ટુડિયો તિરથ અને હિરેન પરમાર દ્વારા એવું અનોખું સાહસ છે, હરખભર્યું સાહસ છે કે ગુજરાતના નાના નાના કલાકારો જે પહોંચી શકે નહીં, કોઈને કહી શકે નહીં, જેની પાસે ગળું હોય, કંઈક ખમીરતા હોય, પણ એને સ્ટેજ ઉપર કોણ લઈ જાય. અત્યારે પ્રોગ્રામ ખર્ચાળ છે, લાખો રૂપિયાના ખર્ચે પ્રોગ્રામ થાય છે, કલાકારોએ પણ ઘણા પૈસા લે છે. તો આવા એક ગરીબ કલાકારને પહેલો વહેલો ગાતો હોય અને તક કોણ આપે સ્ટેજ ઉપર ગાવા? તો હિરેન પરમાર એવું એક સ્ટેજ આપે છે, અનોખું સ્ટેજ, કે એક ગામમાં નહીં, ગુજરાતના ગામમાં નહીં, સૌરાષ્ટ્રના ગામમાં નહીં, ગામે ગામ, ઘરે ઘરે, અને યુટ્યુબ ઉપર તો દુનિયાના ખૂણે ખૂણે આ દેખાશો તમે. તો તમારી કિસ્મતમાં હોય, તમારી ભાગમાં હોય, તો તમારું ફોર્મ આજ જ ભરી દો અને આવો અમારા વોઇસ ઓફ ગુજરાતમાં, અજમાવી જુઓ તમારા કિસ્મતને. કારણ કે ભાવિ છે ને પ્રબળ છે. મારી પહેલી વહેલી કેસેટ ઊંચા કોટડાની માં ચામુંડાની, કાળિયા ભેલની દેવી ચામુંડા, બહાર પડેલી વિડીયો કેસેટ. એના ડાયરેક્ટર હતા રાજુ વાસાવડ. અને એ મારી કેસેટ સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, ઠેર દેશ વિદેશ સુધી પહોંચી છે. હું માણસના ઘેરે ઘેરે પહોંચ્યો છું. એ પ્રતાપ બધો સ્ટુડિયો તિરથનો છે, હિરેન પરમારનો છે. તો મારા જેવા ઘણા ગરીબ કલાકારો છે જે છાના ખૂણે છુપાઈને ગામડામાં ક્યાંક હોય, તો શહેરમાં આજુબાજુના ગામમાં જ્યાં ક્યાંય તમને ફોર્મ મળતા હોય, તમારા મિત્રને કહો, ભાઈને કહો, સગાવાલાને કહો, તમારું ફોર્મ મગાવી લો, ફોર્મ ભરી દો. આની કોઈ ફી નહીં, આના કોઈ પૈસા નહીં, વિનામૂલ્યે. કોની સ્થિતિ કેવી હોય કેમ ખબર પડશે? કાંઈ નહીં. આવા સરસ્વતીના ઉપાસક હિરેન પરમાર, તો આવો, આપણને એવી તક આપે છે મોંઘી અને એનો અવસર છે. અને હું તો મારી હાજી ભાષામાં એમ કહું છું કે હિરેનભાઈ પરમારે આપણને આ નાના નાના કલાકારોને કંકોત્રી લખી છે. વોઇસ ઓફ ગુજરાત એટલે નાના 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 કલાકારોની કંકોત્રી. આવો અમારા વોઇસ ઓફ ગુજરાતના માંડવાની હેઠળ, અને જો તમારા કિસ્મત હોય ને તો તમને સંસ્કૃતિમાં ભગવતી એવું ગળું તમને જો આપ્યું હોય ને તો એવી વરમાળા તમને રોપાવે કે તમને આમ જો જગતની મહેલમાં પ્રસિદ્ધિ થઈ જાવ, એવી પબ્લિસિટી તમને અપાવે, તમારું ઘર હર્યું ભર્યું થઈ જાય, બધું જે તમે માગ્યું હોય એ તમને માતાજી આપી દે. તો આવો વોઇસ ઓફ ગુજરાતમાં, વાર લગાડોમાં લઈ લો ફોર્મ, ભરી દો આજે. આવો વોઇસ ઓફ ગુજરાતમાં, બસ મારા શાંતિ વાત મળ્યાના જાય. પણ એમને મોટું સ્ટેજ નથી મળતું, મોટું નામ નથી મળતું અને મોટું ચાન્સ નથી મળતું. ત્યારે એક સુંદર મજાનો પ્લાનિંગ, સુંદર મજાના વિચારો જેને આવ્યા છે, એવો સ્ટુડિયો તિરથ અને હિરેન પરમાર લઈને આવી રહ્યા છે.
વોઇસ ઓફ ગુજરાત, જેની અંદર નાના નાના કલાકારોને, ઉભરતા કલાકારોને ખૂબ મોટો ચાન્સ મળે, ખૂબ મોટું નામ મળે અને દેશ વિદેશની અંદર એમનો અવાજ પહોંચે, એટલા માટેનું એક સુંદર મજાનું સાહસ એટલે અમારું વોઇસ ઓફ ગુજરાત. આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે જલ્દી 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 ફોર્મ કલેક્ટ કરો અને ફોર્મ ભરો અને તાત્કાલિક પહોંચી જાઓ. વોઇસ ઓફ ગુજરાતની અંદર જાજી રાહ જોવાની જરૂરત નથી, બસ થોડી જ રાહની અંદર આપની આતુરતાનો અંત એટલે વોઇસ ઓફ ગુજરાત લઈને આવી રહ્યા છે હિરેન પરમાર અને સ્ટુડિયો તીરથ. જય માતાજી. સુંદર પ્લેટફોર્મ પૂરું પાડશે. તો મિત્રો, આપ બધા તૈયાર છો ને? તો જરૂરથી આ પ્રોગ્રામનો લાભ લેશો, આ પ્રોગ્રામમાં આપની એન્ટ્રી મોકલશો, જેનું નામ છે વોઇસ ઓફ ગુજરાત.